હવે આજે પાંચમો મુદ્દો છે કે જે ભૂપતિની ઘાત એક હોય તેને સુરેખ ભૂપતિ કહેવાય. એટલે જો હવે આ જે બહુપદી છે એના જુદા જુદા પ્રકાર આવે છે. એટલે આપણે કીધું ને કે અમે કીધું હતું કે 5x² + 3x + 7 આપણે આને ત્રિપદી તો કીધી, પણ આ જે બહુપદી છે એના બીજું નામ એ પડે કે આ ઘાત કેટલી છે એના ઉપરથી. ધારો કે આ આ માથે 2 ઘાત છે. આ આને બદલે જો ખાલી આટલું જ હોય કે 3x + 7 આમ હોય તો અહીંયા એક્સની માથે કેટલી 1 ઘાત થઈ. તો આને આ 1 ઘાતવાળી જો બહુપદી હોય ને તો એને આ સુરેખ બહુપદી. આ એક ખાલી સ્પેશિયલ નામ છે એટલા માટે સુરેખ, કે તમે જોશો કે પછી જો આના તમે ગ્રાફ દોરશો ને તો એની સીધી લીટી થાય. એ બધું કેવી રીતે એ આપણે આવશે, પણ એટલા માટે આ ઘાતનું નામ સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે ગમે એટલો આ સહગુણક ગમે તો આ છેદમાં 7x + 500 આટલું હોય ને તો પણ આને સુરેખ બહુપદી કહેવાય, કારણ કે આ એક્સની માથે એક જ ઘાત છે. એકની ઘાત હોય ત્યારે આપણે લખવાની જરૂરત નથી. એટલે આ એક પ્રકાર થયો. એટલે એક પદી, દ્વિપદી, ત્રિપદી નહીં, ભલે ગમે આ જોકે આના 2 જ પદ હોય, આ એક અચલ હોય અને આ એક્સની ઘાત હોય. એટલે સુરેખ દ્વિપદી હોય ને એ દ્વિપદી જ હોય હંમેશા, એટલે બહુપદી હોય. એટલે આ રીતે આ એનો